આજે નમર બોઈલર છે તો આની અંદર ફક્ત દેવતા સળગાવીને અંદર પાણી ભરેલું હોય છે એને વરાળ દ્વારા ડાયરેક્ટ એને સ્ટીમ એટલે વરાળ દ્વારા ડાયરેક્ટ આની અંદર કાજુ પાછા ભરેલા હોય છે આખો આ ખોલી અંદર કાજુ ભરવામાં આવે અને એ વરાળ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી તૈયાર થાય એટલે આખો ખોલવામાં આવે તો ડાયરેક્ટ અહીંયા વરાળ જશે વરાળ જશે એટલે એ કોણો કલાકની અંદર એ આખું બફાઈ જાય બે વાર બે થી ત્રણ વાર ઓછામાં ઓછા બે વાર ને વધારે વધારે ત્રણ વાર છોડવામાં આવે એટલે આ કમ્પ્લીટ બફાઈ જાય બફાઈ જાય ને અહીંયાથી ઉપર જાય એટલે કાજુ બી ઉપર નીચે થતા હોય જોર પર વરાળ છોડે ને એટલે આપણે કેવું કે કુકરની ડાયરેક્ટ પડ્યા કરે છે ગરમી રાખીને એને શેકવામાં આવે છે અત્યારે ગરમ છે અત્યારે ત્યાંથી જે બી આવેલી હોય ડાયરેક્ટ કાચા હોય છે ત્યાં બફાયેલા હોય પણ પૂરેપૂરા પેલા એ થયેલા નહીં હોય એટલા માટે અત્યારે તમે જુઓ છો તો ત્યાંથી ડ્રાયર માંથી જે બી માલ નીકળેલો છે તે માલ અહીંયા પીલિંગ માટે આવે છે તે લોકો છોટલું ઉપરથી છોલે છે અને બીજું કે આખા ટુકડા અલગ કરે છે આખા ટુકડા અલગ કરીને પાછા એ લોકો જે બી રીતે એ લોકોનું આપેલું હોય એ રીતે પાછું વજન કરાવીને એ લોકોને એવી સિસ્ટમ છે કે પાછું સવારમાં જેટલું વજન કરીને આપેલું એટલું પાછું હાજર થવું જોઈએ એમ નહીં તો આમાંથી ખવાઈ ગયા હોય તો માલ તે ઓછો પડે તો એ લોકોના પૈસા પહેલામાંથી હવે જે બી પીલિંગ થયેલો માલ ડાયરેક્ટ વજન કરાવી દે છે વજન કરેલો માલ ડાયરેક્ટ અહીંયા ગ્રેડિંગમાં આવે છે એ તેવી રીતે આ 210 છે 240 એ બી સી એવી રીતે અલગ અલગ ફાળા અલગ એવી રીતે અલગ એબીસી કયો બોલો એબીસી કયો 210 નું છે કે એટલે જે ફર્સ્ટ ક્વોલિટીનો માલ હાલમાં નથી આ 240 છે એટલે બી ગ્રેડનો આવશે પછી આવશે પણ ત્યાં પણ છે એવી રીતે એ લોકો ગ્રેડિંગ માં આપે છે W210 છે જે બી જેનો આકાર વગર ની જે બી હોય તે વસ્તુ આ થયેલી હોય ઝીણા દાણા હોય છે એકદમ ને તેના પછીનું માલ ફક્ત બે ફાળા થયેલા હોય જે આપણે સ્પ્લિટ કહીએ ને એ રીતનું છે ને તે પછીનો માલ આવશે પોણિયા ફક્ત પોણો ભાગ તૂટેલો હોય છે આ જોશો તો આ પોણો ભાગ તૂટેલો છે પોણો ભાગ રહેલો હોય છે તેના પછીનો આવશે મોટા ટુકડા આવશે આ મોટા ટુકડા છે સેજ સેજ તૂટી ગયેલા એટલે મોટા ટુકડામાં આવશે ત્યાર પછી આવશે નાના ટુકડા આવશે ફાળાની નાના ટુકડા કહેવાય છે નાના ટુકડા આવશે ને આમ પછી આવશે મોટી કણી છે મોટી કણી પછી ના આવશે નાની કણી છે આ નાની કણી જે બી આપણે ફ્રૂટ સેલાટ ને એમાં એ જાય છે પણ આ વસ્તુ અમે ડાયરેક્ટ અહીંયાથી વેચાણ નથી કરી શકતા ને આ આપણે સેકન્ડ જે બી ડ્રાયરનો અમુક પ્રોબ્લેમ હોય ઘણી વખતે શું છે કે લાઇટ વધારે આવી ગઈ કામ તેમ તો આ સેકન્ડ લાલ જેવા થઈ ગયેલા હોય તો આ સેકન્ડમાં જાય છે એનો ભાવ ઓછો મળે છે પછી આ સેકન્ડ ટુકડા છે લાલ જેવા થઈ ગયેલા હોય ને એ
આ સેકન્ડ ડાગ છે, આ ડાગ છે, એમાં ડાગ પડેલા હોય છે, ડાગના ટપકા હોય એટલા પૂરું ડાગ હોય છે. અને છેલ્લે તમે આ ઓઈલી બતાવો, ગ્રેડ સુટા આજ છે, મેં ઓઈલી છે એ એમાં ઓઇલનું પ્રમાણ અંદર ઘૂસી ગયેલું હોય, એસિડ જેવું હોય, એટલા પૂરતું આ ખાવામાં નથી આવતો. ખાઈએ તો આપણને ગળામાં પણ એની બળતરા થાય છે, એટલા પૂરતું આ ફેંકી દેવામાં આવે છે. ને બીજું કે ઉપરનું છોટલું પતલું છોટલું હોય એ ગાયને ખવડાવવા